વડોદરા ખાતેથી ક્ષત્રિય સમાજના આગેવાનો રાજકોટ મહાસંમેલનમાં જવા રવાના થયા હતા. કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે આપેલા નિવેદનને લઈને સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ રોષિત છે અને રૂપાલાના ઉગ્ર વિરોધ કરી રહેલ છે. ત્યારે આજરોજ રાજકોટ ખાતે ક્ષત્રિય મહાસંમેલનમાં ભાગ લેવા માટે વડોદરા ખાતેથી 7 જેટલી લક્ઝરી બસ ભરી ક્ષત્રિય સમાજના આગેવાનો મહાસંમેલનમાં જોડાવા માટે રાજકોટ જવા રવાના થયા હતા. સાંજે ક્ષત્રિય મહાસંમેલનનું આયોજન રાજકોટ ખાતે થઈ રહ્યું છે. વડોદરામાં રવિરાજસિંહ સોલંકી, મધ્ય ગુજરાત પ્રભારી કરણી સેનાના આગેવાનીમાં વડોદરા ખાતેથી 7 જેટલી લશ્કરી બસ ભરીને ક્ષત્રિય સમાજના આગેવાનો આ મહાસંમેલનમાં જોડાવા રાજકોટ રવાના થયા હતા. આજરોજ રાજકોટ જવા માટે અહીંયા લશ્કરી સાથે યુવાનો સાથે અને અહીં આગળ સફરની મોજ કરતા રાજકોટ જઈ રહ્યા છે. મોટી સંખ્યામાં અમુક અમારી ગાડીઓ આગળ છે, અમુક પાછળ પણ છે. આગળ એક સ્ટેન્ડ પર ઉભા થવાના, એક ભેગા થઈને બધા સાથી મળીને નીકળવાના છે. અહીંયા તમે જોઈ શકો છો લક્ઝરીમાં ફૂલ લક્ઝરી સાથે અને બરોડાથી 7 લક્ઝરી અને 35 ગાડીઓ છે ફોર વ્હીલ, એ સાથે કાફલો અહીંયાથી નીકળ્યો છે અને ટૂંક સમયની અંદર રાજકોટ પહોંચીશું. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.